કોઈ વ્યક્તિ જેનું એક્સિડન્ટ થયું અને તે નિષ્ક્રિય સ્થિતિમાં છે તો એવું ન વિચારશો કે તેઓ મરી ગયા અને પાછા જીવતા કરવામાં આવ્યા તે સાચું નથી તે બસ એટલું જ છે કે એવું બન્યું હોઈ શકે કે જીવનશક્તિ એટલી ચોંકી ગઈ હતી કે તે અંદર તરફ જવાને બદલે બહારની તરફ વધારે વળી ગઈ તે નક્કી કરે છે કે હોવું કે ન હોવું કોઈ ફિલોસોફિકલ પ્રશ્ન નહીં એક વાસ્તવિક પ્રશ્ન કે શરીર રહેવા પૂરતું સ્વસ્થ છે કે નહીં તો જો તે રહેવું પસંદ કરે તો તે હોસ્પિટલના કર્મચારીઓને લીધે નહીં તેઓ મદદ કરી શકે છે મદદ કરી શકે છે પણ તે જીવન છે જે નક્કી કરે છે કે રહેવું કેમ કે શરીર હજુ રહેવાલાયક છે કદાચ હોસ્પિટલ કર્મીઓ શરીરને વધુ રહેવાલાયક બનાવે તેની મદદ વગર તે જેવું હોત તેના કરતા તે ચોક્કસ શક્ય છે તો તેઓ મર્યા નહોતા તેઓ આ સ્થિતિમાં હતા હોવું કે ન હોવું તેઓ વધારે પડતા અંદર બાજુ તે ક્ષણે એવું બન્યું હોઈ શકે કે તમે વધુ પડતા બહારની તરફ હતા અને થોડા અંદરની બાજુ હોવ અને તેમના મૃત્યુ પછી પણ તે બધું જ જતું નથી રહ્યું જો તમને ખબર ના હોય તો આપણે આ વિશે વખત વાત કરી છે મૃત્યુના અગિયાર થી ચૌદ દિવસ સુધી એક મૃત શરીર તેની આંગળીઓના નખ અને તેના વાળ અને બધું વધારે છે કેમ કે જીવન ધીરે ધીરે બહાર નીકળે છે એકદમ કુદી નથી જતું સો યુ કેનોટ સ્પીરિચ્યુઅલી તો તમે કઈ ચૌદ દિવસ સુધી આધ્યાત્મિક રીતે કોઈને મૃત જાહેર કરી શકો તેમના મેડિકલ રીતે મૃત્યુ બાદ પણ તો આ હોવું કે ન હોવું વચ્ચે થોડા સમય ઝૂલ્યા બાદ તમે કહ્યું કે રહેવું છે પણ શરીર ફક્ત પલંગ પર પડી રહેવા માટે જ યોગ્ય છે તે ઉઠીને ચાલવા માટે કે બીજું કંઈ પણ જે એક પુરુષ અથવા સ્ત્રી કરી શકે છે તે કરવા માટે સક્ષમ નથી હું આની અવગણના કરીને નથી કહ્યો પણ ઈચ્છું છું કે તમે આને વિષય તરીકે જુઓ એક લાગણીની વસ્તુની રીતે નહીં કેમ કે નહીતર તમે તેને બરાબર રીતે નહીં જુઓ તો જો તમે આને નિષ્ક્રિય જીવન કહો છો તો બે પ્રકારની નિષ્ક્રિયતા હોય છે એક છે ફક્ત શરીર કામ નથી કરતું પણ મન મનમાં બધું જ સક્રિય છે જે ઘણી હેરાનગીતિ લાવી શકે છે કેમ કે તેઓ જોઈ શકે છે સાંભળી શકે છે સૂંઘી શકે છે સમજી શકે છે પણ કંઈ કરવાની ક્ષમતા નથી બોલવાની ઈચ્છા એ સૌથી છેલ્લે હોય તેમને ઉઠીને ચાલવું છે તેઓ પ્રતિસાદ નથી આપી શકતા શરીર નિષ્ક્રિય થયું છે મન હજી સક્રિય છે બીજી અમુક પ્રકારની સ્થિતિઓ છે જ્યાં શરીર હજુ ઠીકઠાક સ્થિતિમાં છે પણ મન નિષ્ક્રિય થઈ ગયું છે તો શરીર કામ નથી કરતું શરીર સારી સ્થિતિમાં છે જો મન સક્રિય હોત તો તે કામ કરતે પણ મન જતું રહ્યું છે જે ભૌતિક બાંધો જરૂરી છે મન ના હોવા માટે તે જતો રહ્યો છે કંઈક તૂટી ગયું છે તેથી મનને રહેવાની જગ્યા નથી મળી રહી તો તે કામ નથી કરી રહ્યું પણ મનના સૂક્ષ્મ પાસા હજુ પણ સક્રિય છે ફક્ત જે મનથી તમે જે વસ્તુઓને સમજો છો જે મનથી તમે તારણો કાઢો છો જે મનથી તમે ભેદ કરી શકો છો તે જતું રહ્યું છે પણ બીજું મન જે ફક્ત અજાગૃત સ્મૃતિથી ફરે રાખે છે તે હજુ પણ ત્યાં છે જો તે ત્યાં ન હોય તો શરીર જીવતું નથી રહી શકતું

તો મેં અનુભવ્યું કે કંઈક થઈ રહ્યું છે તેમની પાસે એક મન ન હોવું જોઈએ પણ ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે તો મનની અજાગૃત પ્રકૃતિ કદાચ એક પ્રકારના હોશમાં આવી ગઈ કેમ કે જાગૃત ભેદ કરી શકે તેવું મન નથી રહ્યું તો બીજો ભાગ કદાચ દેખાઈ શકે છે જેના પ્રત્યે સામાન્ય રીતે મોટા ભાગના લોકો જાગૃત નથી હોતા તો બની શકે કે કોઈ સક્રિય પીડા ના હોય પણ કદાચ એક પ્રકારે અવાચક જેવી સ્થિતિ હોય જેનો ઘણા મનુષ્યો આનંદ માણે છે ખૂબ જ લોકો કેમ દારૂ પીવા માંગે છે કેમ નશો કરવા માંગે છે કેમ તેઓ પલંગમાં પડ્યા રહેવા માંગે છે સવાર થયા પછી કેમ કે તેઓ આ રીતે છે અને તેઓ કેમ ધ્યાન કરવા માંગે છે તેઓ આ રીતે છે ખ્યાલ છે જાગૃત અને અજાગૃત વચ્ચે આંટા મારવા તે સીમા પર તેમને તેના પર થોડું નાચવું ગમે છે તેથી દારૂ ડ્રગ્સ ઊંઘ આળસ વધુ પડતું ખાવું કામુકતા આ બધી વસ્તુઓ તમને જરાક સીમા પર રાખે છે આહ ન આ ન તે તો ખરેખર તો તેનું મન બસ જો ભેદ કરી શકતું મન બસ બંધ પડી ગયું છે તો વાસ્તવમાં તે ખૂબ સારી સ્થિતિમાં હોઈ શકે છે બસ એમ જ જ કોઈ કોઈ મુશ્કેલી કામ કંઈ નહી જો તમે તેના શરીરને આરામદાયક રાખો જો તમે ખાતરી કરો કે તેને શરીર પડ્યું રહેવાથી ચાંદા નથી પડ્યા તો ખરેખર તે ખૂબ જ આરામદાયક સ્થિતિમાં હોઈ શકે છે તે જ પીડા ભોગવે છે ખરેખર પીડા ભોગવે છે જેનું શરીર નિષ્ક્રિય થઈ ગયું છે પણ મન સાવ સચેત અને સક્રિય છે હવે આ વ્યક્તિ પીડાશે સિવાય કે તે પણ આ સ્વીકારી લે અને પોતાનામાં ખૂબ જ ધ્યાનસ્થ બની જાય જો તે આવી કોઈ સ્થિતિ પર પહોંચી જાય તો તે તેના માટે એક સરસ સ્થિતિ બની શકે છે આધ્યાત્મિક રીતે અહીંયાના બધા લોકોની સમસ્યા એ છે કે તે તે બધા કલાકો સુધી બેસીને ધ્યાન કરી શકે છે તેમની એકમાત્ર સમસ્યા છે તેમના પગ અને તેમની પીઠ જો તેમની પાસે તે ન હોત તો તેઓ દિવસો સુધી આ રીતે બેસી રહે નહી તો આ બધી સમસ્યાઓ તેની માટે નથી રહી પગમાં કોઈ સંવેદના નહીં કમરમાં કોઈ સંવેદના નહીં જો તેઓ આના સુધી પહોંચે જે મને લાગે છે કે તેઓ પહોંચશે જો હું તેમની સાથે થોડો સમય વિતાવ તો હું તમને કહી શકું કે તેઓ પહોંચા છે કે નહીં જો તેઓ ત્યાં પહોંચે તો તે સૌથી વધુ ફાયદાકારક થઈ શકે છે આધ્યાત્મિક રીતે શરીર નહીં પણ એક સચેત મન શું આ એક ધ્યાન કરનારનું સ્વપ્ન સમાન છે જુઓ શરીર જ તમને પરેશાન કરી રહ્યું છે નહીં કે શરૂઆતમાં મન ત્રાસ આપે છે પણ જો એકવાર જો તમે તેને સંભાળી લો તો એકમાત્ર સમસ્યા છે આ જ એક વસ્તુ છે તમારી પાસે શરીર નથી સચેત મન છે તે એક સારી વસ્તુ છે પણ ઘણા બધા મનુષ્યો તેનાથી પીડાશે ભયંકર રીતે કેમ કે તેમનું આખું જીવન હંમેશા કોઈ બીજા સાથે પોતાની સરખામણી વિશે રહ્યું છે કોઈ ચાલી રહ્યું છે તો તેઓ પીડાશે કોઈ બોલી રહ્યું છે તો તેઓ પીડાશે તેઓ ચાલી નથી શકતા બોલી નથી શકતા તેઓ બીજા લોકો જે કરે તે નથી કરી શકતા તેથી તેઓ પીડાશે અત્યારે પણ જ્યારે બધું સારું છે ત્યારે લોકો પીડાય છે કેમ કે કોઈની પાસે લાખો છે જે તેમની પાસે નથી તો તેઓ પીડાય છે કોઈની પાસે કંઈક છે જે તેમની પાસે નથી તો તેઓ પીડાય છે શું એવું નથી તો આ જ ઢબ ચાલુ રહી શકે છે જો તેઓ આમાંથી બહાર નીકળે તો ખરેખર તે હોવા માટે એક ખૂબ જ જબરદસ્ત સ્થિતિ હોઈ શકે છે શરીરની કોઈ સમસ્યા નહીં મન ખૂબ જ સચેત છે અમે તેમને દીક્ષા આપી શકીએ છીએ હું આ તેમની સ્થિતિની અવગણના કરીને નથી કહી રહ્યો ખરેખર આ તેમની માટે ખૂબ સારી રીતે કામ કરી શકે છે જો ડોક્ટરો દ્વારા બીજું કંઈ ન થઈ શકે તો આ તેમની માટે ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે ફક્ત પડ્યા રહેવું સતત સચેત મન ચમત્કાર કરી શકે છે હું આ રીતે વાત કરી રહ્યો છું કેમ કે હું બસ એ જ જોઉં છું કે ભલે તમારા જીવનમાં કંઈ પણ થાય તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે તેને ફાયદામાં ફેરવવું નહીં કે નુકસાનમાં કેમ કે તમારી સાથે શું થઈ શકે તે સો ટકા તમારા હાથમાં તો નથી જ પણ તમે તેમાંથી શું બનાવો છો તે સો ટકા તમારા હાથમાં છે શું એવું નથી તો જો આ રીતની વસ્તુ થઈ છે તો ચાલો તેમાંથી પણ ફાયદો મેળવી લઈએ